નવસારી જિલ્લામાં આવેલ વિજલપોર નગરપાલિકામાં ઘણા દિવસથી વિવાદનો માહોલ જોવા મળી રહ્યો હતો. 30મીના રોજ જે વિજલપોર પાલિકામાં સામાન્ય સભા હતી તે સમયે 18 જેટલા કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા. આ કારણસર પાલિકાના બીજા સત્તાધીશો દ્વારા આ કોર્પોરેટરના લારી ગલ્લા વિના જાણ કરતા ઉઠાવી લેવામાં આવ્યા હતા. નવસારી જિલ્લામાં આવેલ વિજલપોર નગરપાલિકાના ઘણા દિવસથી વિવાદનો માહોલ જોવા મળી રહ્યો હતો. 30મીના રોજ જે વિજલપોર પાલિકામાં સામાન્ય સભા હતી તે સમયે 18 જેટલા કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા. આ કારણસર પાલિકાના બીજા સત્તાધીશો દ્વારા કોર્પોરેટરના લારી ગલ્લા વિના જાણ કરતા ઉઠાવી લેવામાં આવ્યા હતા અને તદુપરાંત નગરપાલિકાના કર્મચારી દ્વારા બે કોર્પોરેટર વિરુદ્ધ વિજલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ગત રોજ આ કોર્પોરેટરના સમર્થકો દ્વારા આ બે વ્યક્તિને પોલીસ ચોકી પાસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ પગલે નવસારી જિલ્લા પ્રમુખ નરેશભાઈ પટેલ આ રોજ નારાજ 18 સંબંધો સાથે વાતઘાટ કરી હતી અને સભ્યોના કહેવા મુજબ પાર્ટી પ્રમુખ દ્વારા અમને સારો સહકાર મળ્યો છે અને એમની રજૂઆતને સાંભળીને કોઈ રસ્તો કાઢી આપવાનું કહ્યું હતું. જિલ્લા પ્રમુખ દ્વારા આ કાર્યક્રમ જ્યાં થાય છે ત્યાં જ કરવાનો નિર્ણય લીધો છે અને જિલ્લા પ્રમુખ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે પ્રમુખ કે ચેરમેનને કામગીરીમાં સુધારા વધારા કરાવીશું અને સભ્યોને ન્યાય મળે એવું કહેવામાં આવ્યું હતું અને મહિલાનું માન સન્માન જળવાઈ રહે અને તદુપરાંત સભ્યોની લાગણી નહીં સંતોષાય તો ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું. પાર્ટીની પદ્ધતિ હોય છે, ક્યારેક આવી નાની મોટી ઘટના બને, કોઈને નાનો મોટો અસંતોષ હોય ત્યારે સાંભળવાની અમારી જવાબદારી છે. એ રીતે આજે અમે પણ 12 જેટલા કોર્પોરેટરોને સાંભળ્યા છે. એમને સાંભળીને હવે હું સ્થાનિક મંડળ અને જે કંઈ જવાબદાર લોકો છે, જે પ્રમુખ છે, એ લોકોની સાથે પણ ચર્ચા કરું છું અને પરિવાર અમારું છે કેવી રીતે આ પાછું સુમેળભર્યા વાતાવરણમાં નગરપાલિકાનો વહીવટ થાય એ દિશામાં મારા પ્રયત્ન હશે. મને આશા છે કે શાંતિથી એનો ઉકેલ આવી જશે. માંગ એ લોકોને એક એ છે કે ભાઈ, દરેક કોર્પોરેટરની ગરમીમાં ગરીમાં જળવાય અને અમારા જે વોર્ડ છે એ વોર્ડમાં વ્યવસ્થિત રીતે કામ થાય. કેટલાક નવા સભ્યો છે, હજુ તો 4 મહિના થયા છે, શરૂઆત છે. એ લોકોએ પણ કોર્પોરેટર તરીકે ઘણા અનુભવ મેળવવાની જરૂર છે. એટલે કોઈક જગ્યાએ જે તૂટી દેખાય છે એ બધાને સાથે મળીને એનો અમે ઉકેલ લાવીશું. ના ના, એ પક્ષ સાથે જ, પક્ષથી વિરુદ્ધમાં નથી. ટૂંકમાં ગેરહાજર રહ્યા એ બહુ મોટી ભૂલ છે એ લોકોની, ને એ પોતે બી એમાં પસ્તાવો રજૂ કર્યો છે. શિક્ષાત્મક પગલાં એ મારે પ્રદેશનું પણ ધ્યાન દોરવું પડશે અને જે લોકોનો ધારો કે સામાન્ય રીતે કોઈ અસંતોષ છે એનો જો ઉકેલ આવી જાય તો કોઈ એમની પાસે પગલાં લેવાની કોઈ જરૂર નથી. અમે અમારી જે ડિમાન્ડ હતી કે અમે જે સાહેબે કીધું કે અમારા માન સન્માન નથી રહેતું, જે અમે કામ કહેવા માંગો છો એ કામ સ્વીકારમાં નહીં કરે છે કે આજે નીકાલે આવી રીતના ટપો આપે છે. અને જે વખતે અમે જે મારી ડિસ્પેન્સરી હોસ્પિટલની ચેરમેનશીપ છે ત્યાં કારણે હું કામ પૂછવા જાઉં એનું કોઈ નિર્ણય મને કોઈ સલાહ કોઈ આપતો જ નથી. આ બાબતે જે મેં રજૂઆત કરી ભાઈ લોકોને, આપણે વાત સાંભળીને જે કાંઈ આપણા મને સંતોષ લાગે એવી રીતના સમજ નાખેલી છે બરાબર. અને જે આપણે કામો જાય કે નગરપાલિકામાં આપણો જવાનું ફરજ છે અને જે કામો મૂકેલા છે ત્યાં એને ડિસિઝન આપણે લેવાનું છે કે લાવવાનું છે કે પબ્લિકના કામો કરવાના છે બરાબર. આપણે એક જ ધારણા, આપણે પાર્ટી હાથે વિરોધ નથી કે કોઈ અધિકારી હાથે આપણો વિરોધ નથી. અત્યારે બી પાર્ટી સાથે છું, એના આગળ બી પાર્ટી સાથે હતા અને એ પછી મરે ત્યાં સુધી અમે પાર્ટી સાથે જ છું કે આમાં કોઈ કોઈના બાબતે અમને વિરોધ નથી. વિરોધ એક જ છે કે જે લેડીઝ છે એને અપશબ્દ ને બોલવું જોઈએ કે એના માન સન્માન રહેવું જોઈએ. જે આપણે ધારેલા કામો છે, પબ્લિકને આપણે જે કાંઈ કીધેલું છે કે નહીં ભાઈ હું જૂટાઈ આવું એટલે તમને આ કામો તો થઈ જશે, આ કામો નથી થતા. પબ્લિક વારે ઘડી ટોળકે આપણા ઘેરે આવે છે, આપણે નગરપાલિકામાં સમસ્યા માંડે છે તો આમાં તત્કાલ આ લોકો લેવા નહીં માંગતા. પ્રકાશભાઈ એટલું જ બોલ્યો કે લેડીઝનું કામ નથી. રોજે રોજે શું કામ છે લેડીઝનું? તો હું બોલી લેડીઝનું કામ નથી તો 100% જ્યારે લેડીઝને અધિકાર આપેલા છે તો કેમ નથી લેડીઝનું કામ? તો લેડીઝને જૂટાવવાનું જ નથી, એને ટિકિટ જ નથી આપવાનું. કીધું જિલ્લા પ્રમુખને આ બાબતે રજૂઆત કરી, જે બાબતે અમારો વિરોધ ચાલતો હતો આ બાબતે અમે રજૂઆત કરી. જિલ્લા પ્રમુખને અમને સમાધાનકારક જવાબ આપેલા છે, એમનું માન રાખીને
અત્યારે જે અમે અમારા સ્થિર થયેલા છે, અત્યારે તો એમના તો માન રાખીને અમે સ્થિર તો થઈ ગયા, પાછળથી આ લોકો પછી આમ તેમ કરે તે એની ગેરંટી નહીં આપી શકે. આજની અમારી મિટિંગમાં પાર્ટી પ્રમુખ જિલ્લા પ્રમુખ સાથે અમને અસંતોષને બોલાવેલા અને તેની અંદર અમને પાર્ટીની મર્યાદામાં રહીને કામ કરવાની સલાહ આપી અને અમને સંતોષકારક જવાબ મળ્યો છે. એટલે અમે અત્યારે તો અમારું કાર્યક્રમ જ્યાં છે ત્યાં રાખીને પાર્ટીના હિત અહિતમાં કંઈ કરવાના નથી, પાર્ટી સાથે જ અમે રહેવાના છીએ અને પાર્ટી સાથે કામ કરવાના છીએ. એટલે અમારી તો જે અમુક માંગણી હતી અમે રજૂઆત કરી એમને અને એ રજૂઆત એમણે ધ્યાનથી સાંભળી અને એ લોકોએ બી કીધું કે જે કંઈ ક્ષતિઓ હશે પ્રમુખની છે કે કંઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની કે આ તેને અમે સુધારા વધારા કરાવીશું અને એ લોકોની ભૂલ હશે તો એના બી કાન પકડીશું. એટલે કાન પકડવાનો શબ્દ નહીં વાપરવાનો, પણ હું કહું છું એટલે કે એને બી સુધારો કરાવીશું અને તમારું ન્યાય તમને ન્યાય મળે અને તમારા કામો થાય એવી 100% ખાતરી અમને આપેલી છે. નારાજગી પછી અમારા કામ બાબત જ હતી કે જે અમારા બોર્ડોની અંદર જે અમે કામો મૂકતા અને એ કામો કોર્પોરેટરને કામ મૂકે તે કામમાં ઢીલ થાય. બીજું કોર્પોરેટરના બહેનોને કંઈ માન સન્માન નહીં જળવાય કે ભાઈ તમે શું નગરપાલિકામાં તમારું કાંઈ કામ નથી, આ છે તે છે, એટલે એ અસંતોષ હતો. બાકી પાર્ટી સાથે અમારે કોઈ અસંતોષ નથી, પાર્ટી સાથે જોડે નહીં નહીં એ કોઈ બાબત જ નથી. અમે તો ફક્ત ને ફક્ત અમારા કામના લીધે અને બહેનોના જરાક જે કે ભાઈ તમારે આવવાનું કંઈ કામ ઓછું કામ છે આ તે જરા અસંતોષ હતો, બાકી કંઈક અસંતોષ નથી. આપને એવું લાગે છે કે તમારી માંગ ઉપર સ્વીકાર કરવામાં આવશે? આજની મિટિંગ પરથી પાર્ટી પ્રમુખના જે અમને સમજણ આપી એટલે અમને એવું લાગે છે 100% કે 100% સોલ્યુશન આવી જશે અને પાર્ટી સાથે જ છે. હા, તો એના વિશે શું? તો એના વિશે અમારી ઝુંબેશ થોડી ચાલુ રહેશે એમ, પણ અમને 100% ખાતરી છે કે પાર્ટીના બાંધાતાઓ છે, વડીલો છે, એનું રિઝલ્ટ લાવશે જ 100%. તો કઈ કઈ માંગણીઓ આપણે મૂકી છે અત્યારે? માંગણીઓ અમે તમને અગાઉ કીધું તેમ જ કે મારા જે કામ અટકેલા છે અને કામ થતા નથી, એ પાસ થયેલા કામ જે અટકાવી રહેલા છે એ કામ એ લોકોએ કીધું કે અમે આદેશો આપશું એટલે અમારા કામ ફટાફટ થશે. સંકેલી તો નહીં કહી શકું હું, પણ અત્યારે અમે સ્થિર છીએ, સમજો ને. હા, એ ખરો એમ, આ જ કારણ બસ, કારણ કે ત્યાં થોડુંક જોખમી ચલાવતા હોય, જોખમી મીન્સ કે એ લોકોના આદેશથી જ જો કામો થતા હોય. હિતેશ વગેરાનો રિપોર્ટ, નવસારી.